કોંગ્રેસનું ટિકિટ વહેંચણીનો કકળાટ મારામારી સુધી પહોંચી ગયો। ટિકિટ ફાળવણીથી નારાજ કાર્યકરોએ પ્રભારીને માર માર્યો। રાણીપ સાબરમતી અને ચાંદખેડા વોર્ડના પ્રભારીને માર મારવામાં આવ્યો। પ્રભારી પ્રફુલ શાહને કોંગ્રેસના કાર્યકર્તાઓએ માર માર્યો હતો। પ્રભારીને માર મારતા કાર્યકરોના સીસીટીવી પણ સામે આવ્યા છે। સંવાદદાતા નરેન્દ્ર વધુ જાણકારી આપશે। નરેન્દ્ર, એવી તો શું ઘટના બની કે મારામારી સુધી મામલો પહોંચી ગયો? જી, ચૂંટણીની અંદર આ પ્રકારની જે છે ગરમજોશી જોવા મળતી હોય છે, પરંતુ આ ગરમજોશી જે છે એ એક મારામારી સુધી પહોંચી ચૂક્યા છે। અને પ્રભારી તરીકેની જેમને જવાબદારી સોંપવામાં આવી હતી એવા રાણીપ સાબરમતી અને ચાંદખેડાના વોર્ડના પ્રભારી પ્રફુલ્લ શાહ પર કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ગતકાલની આ ઘટના છે અને આજે એમના દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ જે કાર્યકર્તાઓ હતા એમને ટિકિટ ના મળતા આખરે તેઓ પ્રફુલ્લ શાહને મળવા માટે પહોંચ્યા હતા અને મળવા પહોંચ્યા ત્યારે જ વાતચીતમાં જ એમના પર હુમલો કરી દેવામાં આવ્યો હતો, માર મારવામાં આવ્યો હતો। આપ સીસીટીવી દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો કે કેવી રીતના કાર્યકર્તાઓ પ્રફુલ્લ શાહ પર હુમલો કરી રહ્યા છે। અને સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનની અંદર પ્રફુલ્લ શાહે ફરિયાદ પણ નોંધાવી છે અને પ્રયત્ન એ જ કરવામાં આવી રહ્યો છે કે આ જે જવાબદારો છે એમની સામે કડક કાર્યવાહી થાય। મહત્વનું છે કે ચૂંટણી અથવા તો જે રાજનીતિ છે એની અંદર તમામ કાર્યકર્તાઓને ટિકિટ મળતી નથી હોતી, એમને પક્ષ સાથે રહેવાનું હોય છે, પરંતુ જયારે નારાજગી થતી હોય છે ત્યારે આ રીતના જે નિરીક્ષક તરીકે જેમને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે એમના પર હુમલા કરવાની આ એક ઘટના સામે આવી છે। જી બિલકુલ નરેન્દ્ર, જાણકારી માટે આપનો આભાર।